ઇંગ્લિશના ફર્સ્ટ પેપર જે છે એનું સેક્શન સી, એનો ક્વેશ્ચન છે. આ આપણે સોલ્વ કરીએ. મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ. એટલે કે અહીં 33, 34, 35 એ જે ત્રણ ક્વેશ્ચન્સ છે એ ત્રણ ક્વેશ્ચન્સના સામે ફંક્શન આપેલા છે, તે ફંક્શન મેચ કરવાના છે. એટલે કોઈપણ સેન્ટેન્સને પોતાનું એક ફંક્શન હોય, કાર્ય હોય. ફંક્શન એટલે કાર્ય. ફંક્શન અલગ અલગ પ્રકારના હોય. કોઈ સેન્ટેન્સનું ફંક્શન છે એ ટાઈમ હોય, કોઈ સેન્ટેન્સનું ફંક્શન છે તે રીઝન હોય, કોઈ સેન્ટેન્સનું ફંક્શન છે તે ક્યારેક વ્યક્તિની બાબતમાં વાત કરતું હોય, સમયની બાબતમાં વાત કરતું હોય. અહીં એક્સક્લેમેશન છે, કમ્પેરિંગ ધ થિંગ્સ છે, ગિવિંગ ઇન્સ્ટ્રક્શન છે, સિકિંગ ઇન્ફોર્મેશન છે. તો એ જે સેન્ટેન્સ છે, વાક્ય છે, એનું ફંક્શન બતાવે છે. હવે પહેલું વાક્ય છે, ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ. એટલે કે ક્લાસની અંદર કોઈ ટીચર આવી અને એમ કહે કે ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ. હવે શિક્ષકે શું કહ્યું? એણે કોઈ આશ્ચર્ય જતાવ્યું, એક્સક્લેમેશન આપ્યું? ના. તો પછી કમ્પેરિંગ ધ થિંગ્સ, એણે બે વસ્તુની સરખામણી કરી? ના. તો ગિવિંગ ઇન્સ્ટ્રક્શન, સૂચના આપી? યસ. તો આ જે સેન્ટેન્સ છે ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ, એનું ફંક્શન થશે સી, ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. એ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન એ એનું ફંક્શન છે. બીજું છે, હાઉ બ્યુટિફુલ ધ રોઝ ઇઝ. રોઝ, ગુલાબ કેટલું સુંદર છે. હવે ગુલાબ કેટલું સુંદર છે, જસ્ટ એ મિનિટ. એ એક્સક્લેમેશન છે, યસ. એક પ્રકારનો ઉદ્ગાર છે, એક પ્રકારનું આશ્ચર્ય છે. પરંતુ આશ્ચર્ય યા ઉદ્ગારની અંદર એક ઇમોશન ભાવ રહેલો છે. ધેર ઇઝ એન ઇમોશન, અહીંયા એમ પણ કહી શકાય, ઇમોશન. કઈ ઇમોશન છે? તો કે ગુલાબનું જે ફૂલ છે તેને પ્રેઇઝ કર્યું છે, વખાણ્યું છે. એટલે કે ગુલાબના ફૂલને પ્રેઇઝ કર્યું કહેવાય, અથવા તો એને એડમાયર કર્યું કહેવાય, એડમાયરેશન પણ છે, અથવા તો એપ્રિસિએશન પણ છે. તો આ ત્રણમાંથી કોઈ એક ઇમોશન બેસે છે, એટલે કે એને એક્સપ્રેસિંગ ઇમોશન પણ કહી શકાય, અથવા તો એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે કે એક ઉદ્ગાર જતાવ્યું. જ્યારે એક્સક્લેમેશન આવે ત્યારે એની અંદર સેડનેસ, હેપીનેસ, અથવા તો આ પ્રેઇઝ, એડમાયરેશન, એપ્રિસિએશન, કાં તો પછી વન્ડર, સરપ્રાઈઝ, એવા કોઈ પણ ઇમોશન છે તે બધું આવી જાય. અથવા તો એનો ઇમોશન પણ કહી શકું, કાં તો એક્સક્લેમેશન. તેથી આનો આન્સર બનશે 34નો આન્સર થયો એ, એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન. પછી છે 35, પેટ્રોલ ઇઝ કોસ્ટલીયર ધેન વોટર. એટલે કે પેટ્રોલ છે તે પાણી કરતાં પણ મોંઘું છે. તો બે આન્સર તો થઈ ગયા, આપણી પાસે બે રહ્યા છે, બી અને ડી. હવે કમ્પેરિંગ ધ થિંગ્સ, બે વસ્તુની સરખામણી, હા, એ વસ્તુ એનો જવાબ છે. સિકિંગ ઇન્ફોર્મેશન, ના, એવી રીતનો કોઈ ક્વેશ્ચન નથી કે વોટ ઇઝ કોસ્ટલીયર ધેન વોટર. જો એ ક્વેશ્ચન હોત તો આપણો આન્સર ડી બનત, પણ એવું નથી. તેથી અહીં આપણો આન્સર થયો ડી, કમ્પેરિંગ ધ થિંગ્સ. બે વસ્તુ વોટર અને પેટ્રોલની કમ્પેર કરી છે કે ભાઈ વોટર કરતાં પેટ્રોલ છે તે કોસ્ટલી છે, મોંઘું છે, એ કમ્પેર બતાવી છે. તેથી 33 નંબરનું જે ક્વેશ્ચન છે એનું ફંક્શન કયું છે? તો કે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. 34 જે સેન્ટેન્સ છે એનું ફંક્શન કયું છે? તો કે એનું ફંક્શન એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન, કાં તો ઇમોશન વ્યક્ત કરે છે. અને ક્વેશ્ચન નંબર 35 એનું ફંક્શન કયું છે? તો કે બે વસ્તુની કમ્પેર કરે છે, યાને કે કમ્પેરિંગ ધ થિંગ્સ. તો આ થયું આપણો પાર્ટ, પેપર 1નું સેક્શન સી નો 34, 33, 34 અને 35 ક્વેશ્ચન્સ 3ના આન્સર.